सब्सक्राइब करो आ चैनल ने। मोर पिछवाड़ी कामणगारी हाँ नाचे मयूरी जगदीश नहीं नहीं जगदीश जगदीश हेलो इंस्पेक्टर साहब जगदीश जगदीश चलो नीचे आओ इंस्पेक्टर भरत केस बतावे तरत ए सू जाओ बदो साहेब कहीं खास न थी बहु खंजवाड़ आवे छे तारा आत्मा नहीं केम मारे तो आने ना ना इंस्पेक्टर तमारी कई भूल थाई छे एने मने नथी मार्यो तो मे आने जोयो छे तने मारता ए तो हमें एमज मस्ती करता था ए सीरियसली लड़ाई नोती साचू के छे हां साहब हमें तो बहुत सारा फ्रेंड्स छिए तू के छे तो मानी लऊ छू बाकी आवी मस्ती मोगी पड़ी जाए कोई दिवस सुमित हाँ ते इने बचावियो सा माटे जो इंस्पेक्टर इने ले जात तो बे चार लाफो मारी ने छोड़ी देत पण मारे इने एवो लाफो मारवो छे के एना पड़गा ए जीवे त्यां सुधी इने संभाळ દીશ આટલો બધો ગુસ્સો શેના માટે તે જોયું ને તારી સાથે શું કર્યું જગદીશ મને બહુ ડર લાગે છે તારે ડરવાની જરૂર નથી આવાને તો પડમાં પતાઈ નાખું બસ આ જ વાતનો મને ડર લાગે છે નાની નાની વાતમાં તને કાળ ચડી જાય છે મરવા મારવા પર ઉતરી આવે છે તો શું કરું તારા ગુસ્સાનો મને બહુ ડર લાગે છે જો ચિંતા ના કર મને તારા ઉપર ગુસ્સો નથી આવતો તું ગભરાઈશ નહીં જગદીશ તારો આ ગુસ્સો ક્યાંક આપણને જુદા ના કરી દે ગોપી જગદીશ તું મને વચન આપ શું કે તું આજ પછી કોઈના પર હાથ નહીં ઉપાડે ગોપી કોઈ તારું અપમાન કરે તો એ હું કાઈ નથી જાણતી પણ જો તું કોઈના પર હાથ ઉપાડે તો તને મારા સામે ગોપી આ શું બોલે છે આવા સમ જો તું એ સમ ના માનવાનો હોય તો તો તો
મારું મોં ના જોતો, મોં ના જોતો. જાણે તને મારા સમ ઓ સાજણ તને મારા સમ. એ તમે બધાએ મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ અજવાળી આઠમના નવરાત્રિના દિવસે તમે બધાએ પહોંચી જજો રાયસનને ગામ. પણ બાપુ, એ પછી ના બોલ. તમે બધાએ ગરબે રમનારા ખેલૈયા બનીને ગરબે રમવા જજો અને ત્યાં ગરબે રમતી પેલી ગોપીને ઉઠાવી લેજો. પણ કોઈનાથી ભૂલ ન થવી જોઈએ. ભૂલ કરનારાના કેવા ભૂંડા હાલ થાય છે તમે બધાએ જોઈ ચૂક્યા છો. તમારી લાશને ચિતા પણ નસીબ નહીં થાય, નહીં થાય, નહીં થાય. જગદીશ, શું થયું? કે મો ફેરવી લીધું? તારું જ કહેલું પાડું છું, તે જ ના પાડીતી મો જોવાની. અરે, તો ગુસ્સામાં બોલાઈ ગયું હતું, સોરી. માની જાને ના, કોઈ ગમે તેવું વર્તન કરે, તારું અપમાન કરે અને મને ગુસ્સો ના આવે, એ ના બને. મારો હાથ ઉપડી જ જશે. એટલે? એટલે હું તારા સમ માની શકું એમ નથી. આમ કાયરની જેમ રહેવા કરતા હું તારું મો જોયા વગર જીવી લઈશ. એટલે તું નવરાત્રિમાં પણ મારો સાથ નહીં આપે? ના. એમ તો હું પણ જોઉં છું કે તું કેવો નથી આવતો. ગોપી, તે આજે ઘૂંઘટ કેમ કાઢ્યો છે? જગદીશે મારું મો ના જોવાના સમ લીધા છે અને એના સમ ના તૂટે એટલા માટે. જો એવું જ હોત તો એ આજ આવશે જ નહીં. ના, એ ના બને. મને વિશ્વાસ છે કે ગર્ભો શરૂ થતા પહેલા એ આવી જ જશે. જગદીશ, અમે વકીલ પાસેથી જ આવ્યા છીએ, બધું જ ઠીક થઈ જશે. બસ તું કંઈ ના બોલતો. તને કંઈ પણ પૂછે તું ચૂપ જ રહેજે, ચિંતા ના કરતો. મને મારી ચિંતા નથી જઈ, પણ આજે મારા કારણે મારી માં હેરાન થાય એ મને નથી ગમતું. તને એવું લાગે છે કે હું માસીને હેરાન થવા દઈશ? અરે, તારી માં એ મારી માં. બેટા, ભર જોવાનીમાં તારા બાપુને ખોયા, તારી બધી જવાબદારી મારે માથે આવી ગઈ હતી. પણ આ દિવસ સુધી કોઈની હોશિયારી નથી થઈ. તું મારી ચિંતા છોડ દીકરા, હું તારી માં છું બેટા, તારી માં. માં? જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી માસી મારા ઘરે, હા બેટા, મારી માં બનીને રહેશે. તારે બહુ રાહ પણ નહીં જવી પડે મારા દીકરા. બસ તું ચૂપ રહેજે, બીજું બધું વકીલ ફોડી લેશે. હા બેટા. માનું ધ્યાન રાખજે દોસ્ત. ગોપી બેટા, તારા બાપુ તારા લગ્નની વાત લઈને આવ્યા છે. હું જાણું છું કે જગદીશ સાથે તારું મન મળી ગયું છે, પણ જગદીશ એક ખૂની છે, ગુનેગાર છે. ના, એણે બધું અજાણતા કર્યું છે, મારા માટે, મારા ભલા માટે કર્યું છે. હું પણ તારા ભલા માટે જ કરું છું, બાપ છું તારો. અરે, જગદીશની જિંદગી તો હવે જેલના સળિયા પાછળ જ જશે, અને વગર વાંકે સજા પામતી હું તને નહીં જોઈ શકું. અને એટલે જ તારા બાપુએ તારા લગ્ન કરવાનું નક્કી કર્યું છે બેટા. પણ જગદીશ છૂટી જશે, મને વિશ્વાસ છે, મારું મન કહે છે. ભલે, તો કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોઈશું.
પણ જો એ નિર્દોષ ના છૂટ્યો તો તમે જેમ કહેશો એમ હું કરીશ. આરોપી જગદીશ ઠાકોરે ખૂન કરવા માટે નહીં પણ સ્વ બચાવ કરવામાં હાથ ઉપાડ્યો છે એમ તમામ પુરાવા જોતા લાગે છે. પરંતુ ટંટો ફસાદ કરવાના અને કાયદાને હાથમાં લેવાના ગુના હેઠળ એમને 2 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે છે. બધા ઢેર એ શેખવાય બાકી. હા છે, હજુ એક બાકી છે. કોણ? એક નવો ખેલ. હા, નથી આવડતું મને. કોઈના ટાંટિયા ખેંચવામાં રસ નથી. એમ તો આઈલ તું આવ હામે. એમ પીઠ પાછળ મારીને ભાગી જવું એ મારું કામ નહીં. એ આ તો રમત છે. રમતમાં દગો નહીં કરો. ભાષણ બંધ કર ને મેદાનમાં આવ. ના કાં હરવાની બીક લાગે છે? જીતવાનો ડર લાગે છે. તો હાઈલ તારો ઈ ડર એ દૂર કરી દઉં. લડાવ પંચો. ઉપાડ હાથ. ના, હું કોઈના ઉપર હાથ નહીં ઉપાડું. મારે કોઈ મુકાબલો નથી કરવો. એ હારની બીકે પીઠ ફેરવી ગયો કાયર. આની જગ્યાએ તમારો હાથ હોત. દમ સે સે દમ. પણ જેટલો દમ સે એનાથી મોટો ગમ સે. દિલનો દાજેલો લાગે છે. વાહ ભીરુ વાહ, આજે વરહો પછી આ પાણાની દિવાલોને રડાવી દે એવો ધબકાર સંભળાણો. હું નામ છે વરે તારું. અરે ભલા માણા, આ મનમાં ને મનમાં મૂંઝાય વના કહી દે. મન વરે હળવું થઈ જાહે. વાત કઈર. એક નામ તો વરે પ્રેમી છે તારું, પણ દુનિયા તને કાઉ કહીશ જગદીશ.
હવે તારા દર્દનું નામ કહી દે, કયું દુઃખ તારા અંતરને કોરી રહ્યું છે, બોલી નાખ. મને કોઈ દુઃખ નથી. બારે ટેક વાળો છે. અરે આયુ અને હોઠ બે વેદનાના ગીતો ગાય છે અને તું ના પાડે છે. એક કામ કર, અરે ભેરું નહીં તો ભીત સમજીને કહી દે, દિલ હળવું થઈ જાહે. અરે કઈ માટેના બનેલા છો તમે? મારે તમારી સાથે વાત નથી કરીને તમે. પ્રેમ વેસીએ તો વધે, પણ પીડા વેસીએ તો ઘટે. તો વરે કે તારી પીડા પાછળ કિનો પ્રેમ છે? ગોપી, એ ભેરો, એમાં તે કાંઈ ખોટું નથ કર્યું. અરે જે સાજણ ને રંજાડે ને, એનું તો વળે માથું જ વાઢી લેવું જોઈએ. પણ મારે ગોપીને આપેલા સમ નતા તોડવા. મને તો ખબર જ નથી મારા હાથમાં સરી કેમ નહીં આવી અને મેં એને ક્યારે મારી. મારે એને મારી નતું નાખવું. તારા હાથમાં સરી નહોતી, તને કોક બીજાએ સરી પકડાવી દીધી. કે નો કે નો કે વરે તારી વાતમાં કાક વણ ઉકલ્યો ભેદ સે ભેદ સે. જોસેફ, સલીમ, કાળુ દાડી, કાનાભાઈ. કાના ભાઈ, કોરો કાગળ? ના, આમાં એટલું લખાણ છે કે જેને વાંચવા એક ભાવ ઓછો પડે. શું ભરેલા હૈયે મોકલેલો કોરો કાગળ? હું કઈ સમજ્યો નહીં. મારી કેસર શ્વાસ લેવાનું ભૂલે, પણ મને કાગળ મોકલવાનું ન ભૂલે. કેસર? હા, મારી કેસર. નામથી કોમળ, પણ વખત આવે કાળકા બનતા વાર ન લાગે એવી. છે ને તારો દીકરો? અલા એ મરેલાની તો મર્યાદા રાખ. એ કેસર, આ માડી નો આવ, મને આ મારું કામ કરવા દે. એ કામની હગલી કઉ છું, હાલ તો થા અહીંથી. જો તૈણ ગણું પટલામાં અહીંથી હાલી જા, નકાર નહીતર હું. હા, અરે કોની માય હવા હેર હૂંઠ ખાધી છે કે કેસર ના રહેતા વીરા બાપા નું ઘર ખાલી કરાવે. એ
બે ત્રણ. આમ ઘડિયા ગણવા રહીને તો ઘડિયું ગણાય જાહે. માફ કર, માફ કર, તારી ગા છું. ભાઈડાની આડે નો આવ, કહ્યું તું ને પીઠ પાછળ ઘા કરે છે ને પોતાની સાથે ભાઈડો ઘેરાવે છે. એક બાપ નો હો તો હામો આવ. નકર કાળો કેમ